નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું અમારી જીએમ કૈલા યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે આપણે આકૃતિમાંથી ચોરસ શોધવા એના વિશેનો આગળ એક વિડીયો જોયો આજે પણ આપણે આકૃતિમાંથી ચોરસ કેવી રીતે શોધવાના એનો વિડીયો જોઈશું આ આકૃતિવાળા જે વિડીયો છે એની અંદર આપણે ખાસ ભાર એટલા માટે મૂકીએ છીએ

અમારા આગળના વિડીયો પણ આપણા આકૃતિમાંથી લંબચોરસ શોધવાના હશે આકૃતિમાંથી ત્રિકોણ શોધવાના હશે એટલે આ વિડીયો આપણા માટે ખૂબ જ અગત્યના હશે અને એ તમામ વિડીયો આપ જોજો અમારી ચેનલને હજુ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આગળના જે મહત્વના વિડીયો છે એ આપના સુધી પહોંચી શકે ચાલો જોઈએ સૌથી પહેલાં તો આપણે આગળનું રિવિઝન કરી લઈએ એની અંદર બે વસ્તુ ખાસ આપણે જોઈએ કે એક જે ચોરસ છે એ લંબ ચોરસ નથી ચોરસ છે એને લંબ ચોરસ કહેવાય પણ જે લંબ ચોરસ છે એને ચોરસ કહીશું એક વસ્તુ વસ્તુ બીજી કે સ્તંભ અને એની સંખ્યા સરખી હોય અહીંયા ત્રણ સ્તંભ છે એક બે ને ત્રણ હાર કેટલી છે તો કે આ એક હાર આ બે હાર અને આ ત્રણ હાર ત્યારે શું આપણે કરતા હતા તો કે જે ટોટલ હાર અને સ્તંભ હોય એના વર્ગ બે નો વર્ગ અને ત્રણ નો વર્ગ એનો આપણે શું કરતા હતા સરવાળો જયારે સંખ્યા સરખી ન હોય આની અંદર બે સ્તંભ છે એક અને બે હાર કેટલી છે તો કે એક બે ત્રણ અને ચાર આવું હોય ત્યારે આપણે શું કરતા હતા તો કે જે સ્તંભ હોય એને ઊંધા લખી નાખો બે એક ઉલટા ક્રમમાં લખી નાખો આવી જવાની જરૂર નથી આ બે નો ગુણાકાર ચાર દુ આઠ ત્રણ એકા ત્રણ અને આનો સરવાળો આઠ ને ત્રણ અગિયાર તો આની અંદરથી ચોરસ કેટલા હશે અગિયાર બરોબર ચલો હવે આપણે વિશિષ્ટ આકૃતિ વાળા દાખલા જોઈએ જો અહીંયા આવી કોઈ આકૃતિ હોય એક નાનો ચોરસ છે બારે મોટો ચોરસ છે અને એની બારે બીજો મોટો એક ચોરસ છે તો આની અંદરથી કેટલા ટોટલ ચોરસ આકૃતિમાં હોઈ શકે તો અહીંયા તમે જુઓ તો એક બીજાની આકૃતિ ક્યાં એકબીજાને અડતી નથી ને ક્યાં આપણને લાગતું નથી કે એક આકૃતિના કારણે બીજા ચોરસ વધતા હોય પેલો આ ચોરસ છે તો એની અંદર કેટલા તમને ચોરસ દેખાય છે તો કે ભાઈ એક જ ચોરસ છે ચલો હવે આને ભૂલી જાવ આ બીજો ચોરસ લઈએ મધ્યનો તો એમાં પણ આપણને એક જ ચોરસ બને છે બે ચોરસ અડવાથી કોઈ ત્રીજો ચોરસ નવો બનતો નથી એટલે સ્વતંત્ર ચોરસ એની બહારની આકૃતિ છે એની અંદર પણ એક જ ચોરસ બને છે એટલે ટોટલ આની અંદર આપણને કેટલા ચોરસ દેખાય છે ત્રણ ઘણી વખત તમને મૂંઝવવા માટે આપણને એમ લાગે આવો સામાન્ય પ્રશ્ન પૂછી શકીએ પૂછી શકીએ કેમ કારણ કે આપણે ત્યારે વિચારશું આવો તો પ્રશ્ન હોય નહીં એટલે આની અંદર આપણે કદાચ ક્યારેક વધારે ચોરસ લખીને આવીએ પણ ધ્યાન રાખવાનું આવો સિમ્પલ પ્રશ્ન પણ ક્યારેક અઘરાની વચ્ચે મૂકી દે ત્યારે આપણને આવા સરળ પ્રશ્નમાં પણ ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા રહે છે એટલે પરીક્ષા જ્યારે આપતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નહીં પ્રશ્નને વાંચવાનો ખાસ વાંચવાનો કારણ કે ઘણી વખત એવું આવશે આગળના વિડીયોમાં પણ વાત કરશું તમને એવું કહે છે કે નીચેની આકૃતિમાંથી કેટલા લંબ ચોરસ મળે છે પરંતુ ચોરસ ન હોય એવા કેટલા લંબ ચોરસ મળે છે ત્યારે બંનેના જવાબ બદલાઈ જાય છે અત્યારે આપણે ચોરસની વાત કરીએ છીએ ચલો આગળ જોઈએ અહીંયા આપણને દેખાય છે કે એક મોટો ચોરસ છે અને એની અંદર એક નાનો ચોરસ છે અને ઊભી અને આડી રેખાખંડથી ઊભી અને આડા રેખાખંડથી એની મધ્યમાં ભાગ પડે છે તો શું કરશું આમાં તો સૌથી પહેલા આપણે એક કામ કરો આ અંદરનો ચોરસ જે છે ને પેલા એટલું જ જુઓ કે બાર નું છે જ નહીં આટલું જ છે એટલું સમજો તો આમાં કેટલા ચોરસ થશે તો આની અંદર તમે જોજો કે આની અંદર એક અને બે સ્તંભ છે અને એક અને બે હાર છે તો શું થાય આટલામાં આપણે ચોરસ શોધવા હોય તો કે એક નો વર્ગ વત્તા બે નો વર્ગ આગળના વિડીયોમાં આપણે આ સૂત્ર સમજ્યા છે એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ટોટલ કેટલા થશે એટલે કે આ અંદરનો જે ચોરસ છે એની અંદર ટોટલ ચોરસ બને છે એ ચોરસ પણ એવો છે કે જેની અંદર એક બે સ્તંભ એક અને બે હાથ તો એમાં ટોટલ કેટલા ચોરસ બને છે તો કે આના જેટલા થશે તો કે પાંચ ને પાંચ દસ હવે આપણે બીજું એ જોવાનું કે આ જે અંદરનો જે ચોરસ છે એના કારણે બીજા એક્સ્ટ્રા કોઈ ચોરસ વધે છે પણ આ આકૃતિમાં તમે જોશો તો કોઈ આપણને આ ચોરસ બનવાથી કોઈ નવો ચોરસ બનતો હોય એવું આપણને ક્યાંય દેખાતો નથી એટલા માટે આ આકૃતિમાં આપણો જવાબ શું આવશે દસ ચલો આગળ જોઈએ અહીંયા આપણને એક અલગ પ્રકારે દેખાય છે આકૃતિ હવે એની અંદર પહેલું કામ શું કરો તો પહેલો ક્રમ જે આ ત્રાંસી રેખા છે ને એને કાઢી નાખો ત્રાંસી રેખાને કાઢી નાખો એટલે હું અહીંયા બાજુમાં એવી આકૃતિ અંદાજિત આકૃતિ દોરું એટલે આવી કંઈક આકૃતિ થશે થઈ જશે ને હા હવે આ આકૃતિમાં કેટલા ચોરસ છે એ જોવો જોઈએ તમે તો કે આની અંદર આપણે ચોરસ ગણવા હોય તો આપણે એક બે ને ત્રણ સ્તંભ છે અને હાર કેટલી છે એક ને બે એટલે કે હાર અને સ્તંભની લંબાઈ આપણે સંખ્યા સરખી નથી તો શું કરવાનું તો કે પહેલા સ્તંભને લખી નાખો પછી લખો એકા બે આ બે નો સરવાળો છ દુ ને આઠ એટલે કે આની અંદર ટોટલ કેટલા થશે ચોરસ આઠ ઓકે ચાલો હવે આ ત્રાસી રેખા જે આપણે દોરીએ છીએ આપણને બહારની તો ખબર પડી જાય કે આઠ થાય છે બે જે આ ત્રાસી રેખા આપણે દોરીએ એનાથી કોઈ નવોત્રીય ચોરસ બને છે જોવો જોઈએ તો કે હા આ ચોરસ બને છે જોજો પેન ક્યાં ફરે છે આ ચોરસ એક બને છે ચલો એના સિવાય બીજો કોઈ ચોરસ બને છે તો કે એના સિવાય તો કોઈ મને તો દેખાતું નથી તમને આ એક જ છે તો ટોટલ કેટલા થયા આની અંદરથી નવ ચોરસ બને આવી રીતે આપણે કરવાનું જો આ સૂત્ર આગળના વિડીયોમાં શીખ્યા છે તો કેટલી ઝડપ થાય છે અને પહેલા એટલું જોઈ લેવાનું પછી જે નવી રેખા દોરી એનાથી નવા કેટલા ત્રિકોણ બને છે એ જોવો એટલે આપણને જવાબ ઝડપથી મળી જશે ચલો આમાં શું કરશું તો કે આની અંદર આને ઝડપથી કરવા માટે છે ને પેલા આની અંદર ચોરસ જે આપણે આગળ સૂત્ર જોયા છે એ પ્રમાણે કોઈ બને છે તો કે હા તો કે આ ચોરસને કાઢી નાખો એક આને કાઢી નાખો એક આને કાઢી નાખો એક આને કાઢી નાખો અને એક આને કાઢી નાખો પેલા આટલા કાઢી નાખો તો અંદર કેવો ચોરસ બને છે આવો ચોરસ બને છે બને છે ને આવો ચોરસ હા તો આ ચોરસ ને તો આપણે ચોરસ સંખ્યા ગણવા માટે તો આપણી પાસે સરળ રીત છે તો કે ટોટલ સ્તંભ કેટલા થયા તો કે એક બે ને ત્રણ હાર કેટલી થઈ એક બે ને ત્રણ એટલે કે હાર અને સ્તંભ બંને સરખા હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે એક નો વર્ગ વત્તા બે નો વર્ગ વત્તા ત્રણ નો વર્ગ એકનો વર્ગ એક 2 નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ટોટલ થશે નવ ચાર તેર આ બધા આને જોઈન્ટ કરો છો તો કોઈ નવો ચોરસ બને છે આને જોઈન્ટ કરવાથી આ તો છે ચોરસ એના સિવાય આને ભેગો કર્યો તો આમ કોઈ બીજો ચોરસ બન્યો ના આ તો લંબ ચોરસ બની જાય છે આને ભેગો કરીએ તો કોઈ ચોરસ બને છે તો કે આ એક બને છે આ એક બને છે અને આ એક બને છે પણ એને જોઈન્ટ કરવાથી કોઈ નવા ચોરસ બનતા નથી એ ચોરસ પોતે જ બને છે તો તો એવા કેટલા કે એક બે ત્રણ અને ચાર આ એ બીજા ચાર ચોરસ ઉમેરી દો એટલે ચૌદ ને ચાર અઢાર ચોરસ આની અંદર છે આગળ જોઈએ બીજો દાખલો હા આવી રીતનો ચોરસ હોય ત્યારે શું કરશું તો કે પેલા એક કામ કરો અંદરની જે રેખાઓ છે ને એને કાઢી નાખો અંદરની રેખાઓ એટલે ખાલી આવા ચોરસ વધશે અંદરની રેખાઓ નથી આટલું સમજો તો આમાં કેટલા ચોરસ બને છે તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ ચોરસ બને છે ખ્યાલ આવ્યો હવે આની અંદર બીજા ચોરસ બને છે તો કે હા આ ચોરસનું જોઈએ છે આર્યો એક ચોરસ બીજો એક ચોરસ બન્યો એટલે છ ને એક સાત ચોરસ આમાંથી બન્યા હવે આડી રેખાઓ છે ને એને ઉમેરી દો આ બધી જે રેખાઓ છે એને ઉમેરી દો હવે કેટલા ચોરસ બને છે જો તો એક આ ચોરસ બનશે અને આ છ બન્યા હજુ આ જે આડી રેખાઓથી એક મોટો ચોરસ બો ત્રાસી રેખાઓથી એટલે બીજું એક એટલે થી આ સાત આગળના હતા સાત ને છ તેર તેર ને એક

તો કે પાંચ ચોરસ થશે બરોબર હવે આને એડ કરો આને એડ કર્યું તો એક ચોરસ બન્યો પણ એનાથી બીજો કોઈ ચોરસ એડ નવો થાય છે તો કે ના કોઈ નવા બનતા નથી ચલો હવે આગળનું સ્ટેપ એડ કરો આને એડ કર્યો એટલે કેવો ચોરસ બન્યો જે આપણે પેહલા જ હતો એવો નેવો જ આવો ચોરસ બન્યો બરોબર એમાં કેટલા ચોરસ થશે તો કે પાંચ ચલો હવે આને એડ હવે આ જે બાર નો ચોરસ છે એને એડ કરો તો એ પણ આના જેમ બને છે ચોરસ તો એમાં કેટલા ચોરસ થશે તો કે પાંચ ચલો સરવાળો કરો પાંચ ને એક છ ને પાંચ અગિયાર અગિયાર ને એક બાર બાર ને પાંચ સત્તર તો આની અંદર ટોટલ ચોરસ આપણા બને છે સત્તર આવી રીતે અંદરથી ચાલ્યું જવાનું હવે જો કોઈ પાસે ચોરસ ડબલ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું આની અંદર ક્યાંય એવું થતું નથી જો થતો હોય તો આપણે બે વખત ગણાય નહીં એક વખત જ ગણાય એટલે એક વખત કાઢી નાખવા ચાલો આગળનો પ્રશ્ન જોઈએ આની અંદર તમે જુઓ તો આની અંદર કેટલા ચોરસ દેખાય છે તો આમ નજર કરશો એટલે એક આ નાનો ચોરસ દેખાય છે દેખાય છે ચોરસ ચોરસ એટલે ટોટલ નાના થયા હજુ કોઈ તમે જોવો જોઈએ તો તમને દેખાશે સાહેબ હા આ રહ્યો ને એક ચલો એને એડ કરીએ આપણે હજુ કોઈ ચોરસ દેખાય છે તો આમ તમને દેખાય છે ના સાહેબ હવે લગભગ પતી ગયા પણ છે જો આ ચોરસ છે મેળો એક એવો ને એવો થાય છે બધા સમિત ચોરસ ચાર ઊભી રેખા છે ચાર આડી લાઈન છે એટલે કે ચાર હાર અને ચાર સ્તંભ છે અને એની અંદર પણ એવું છે તો પેલા આપણે હેરનું જે છે ને એને ભૂલી જઈએ પેલા બરોબર આ લઈ લઈએ તો એની અંદર ચાર એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ સોળ ને નવ પચીસ પચી ને ચાર ઓગણત્રીન એક ત્રીસ થયા બરોબર હવે આ અંદરનો ખાલી આ ચોરસ છે એને લઈએ આ જે ચોરસ છે ને એમાં એમાં પણ જો એક બે ત્રણ અને ચાર સ્તંભ છે એક બે ત્રણ અને ચાર હાર છે તો આમાં કેટલા થશે ચોરસ તો કે એમાં પણ ત્રીસ થશે ટોટલ થયા સાહીઠ પણ અહીંયા દાખલો પૂરો થતો નથી જેમ મેં આગળ કીધું હતું એમ કેમ નથી પૂરો થતો તો કે આ જે અંદરનો ચોરસ છે ને એની અંદર કયા કયા ચોરસ આયા એ ગણીએ તો એક તો આ ચોરસ આ ચોરસ આ ચોરસ બરોબર એની સાથે સાથે આ ચોરસ પણ એની અંદર આવ્યો છે અને આ પાંચ ચોરસ આની અંદર છે પચીસ બીજા છે પાંચ આ છે બરોબર હવે આ જે પાંચ ચોરસ મેં અત્યારે ગણતરી કરે એ જ પાંચ ચોરસ આ ત્રીસ માં પણ છે આર્યય માં કયા જ એક બે ત્રણ ચાર અને આ પાંચ તો હવે બંને જગ્યાએ પાંચ પાંચ તો ગણાય નહીં તો એક માંથી પાંચ કાઢવા પડે તો કે ટોટલ સાઈઠ છે એમાંથી પાંચ કાઢો તો કેટલા વધે પંચાવન તો આની અંદર ટોટલ ચોરસ હશે પંચાવન હવે આ જે આપણે બધા કેવા ચોરસ થાય છે એ આગળના વિડીયોમાં આપણે શીખ્યા છીએ કે કેવી રીતે આ મેં ત્રીસ આપણે ગણ્યા તો ત્રીસ કયા કયા એ મેં આગળના વિડીયોમાં શીખવાડેલું છે તમે કદાચ તમે ન જોયો હોય તો એ વિડીયો પહેલા જોજો અને પછી આ વિડીયો જોજો ચાલો આગળ જોઈએ હવે તો આની અંદર ટોટલ વિડીયો થશે ચોરસ થશે પંચાવન ચાલો આવી જ કંઈક આગળ જેવી જ આકૃતિ છે પણ આમાં થોડોક ફરક છે શું આમાં ફરક દેખાય છે તો કે ઓલા વચ્ચે હતા અહીંયા આડા છે અને અહીંયા ત્રણ લાઈન છે સોરી ત્રણ સ્તંભ અને ત્રણ હાર છે એક આ બે અને આ ત્રણ એવી જ રીતે એક બે ને ત્રણ આખી બરાબર છે તો આમાં આપણે શું કરશું તો કે એક નો વર્ગ વત્તા બે નો વર્ગ વત્તા ત્રણ નો વર્ગ પહેલા આ જે નાની રેખાઓ છે એને આપણે જોતા નથી ચલો ત્રણ નો વર્ગ એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ નવ ચાર તેર ને એક ચૌદ આની અંદર ટોટલ ચોરસ થાય છે હવે આને પકડીએ હવે આ ચૌદ ની અંદર જો આ આવી ગયો છે ચોરસ આ ચોરસ આવી ગયો છે આ ચોરસ આવી ગયો છે અને આ ચોરસ પણ આવી ગયો હવે આ આવી ગયા છે હવે આનેથી કેટલા ચોરસ બને છે આવ તો કે આ એક આ બે આ ત્રણ અને આ ચાર અને આ પાંચ પણ આ તો આવી ગયો છે એટલે ચોકો ચોકો સોળ બીજા બને છે એટલે ટોટલ કેટલા થયા ત્રીસ ચોરસ આની અંદર આપણને દેખાય છે હવે ખાસ અહીંયા એ જોશું ઓલું સૂત્ર જ છે આ એ સૂત્રની પ્રમાણે કરો તો કે એકનો વર્ગ વધતા નો વર્ગ એટલે ટોટલ આપણને મળે એક વત્તા ચાર એટલે પાંચ પણ આ પાંચમાં જે આ ચોરસ છે એ ચોરસ આમાં પણ આવ્યો છે આમાં પણ આવ્યો છે એટલે બે વખત ગણાય એવા એક આ ચાર એવા ચોરસ છે એટલે ટોટલ આપણે જે ચોરસ થાય છે એમાંથી આ ચાર ને કાઢી નાખવા પડે ચાર કાઢીએ એટલે કેટલા આપણને મળશે ત્રીસ મળશે આ છે આપણો જવાબ તો આવી રીતે અલગ અલગ વિશિષ્ટ આકૃતિ હોય તેમ છતાં પણ તમે સાચા ચોરસ શોધી શકશો આવી રીતે જો તમે કરશો તો હજુ પણ તમને ખ્યાલ ના આવ્યો ફરીથી વિડીયો જુઓ આખો તો તમને તરત સમજાઈ જશે ચલો હવે આગળના વિડીયોની અંદર આપણે આકૃતિમાંથી લંબ ચોરસ શોધવા માટેનું શીખીશું એવી જ રીતે આકૃતિમાંથી ત્રિકોણ કેવી રીતે શોધી શકાય એના માટેના આપણે આગળના વિડીયોમાં રીતું શીખીશું ત્યાં સુધી તમે આ ચોરસના જે બે વિડીયો છે વિશિષ્ટ આકૃતિમાંથી ચોરસ શોધવાના અને સાદી આકૃતિમાંથી ચોરસ કેવી રીતે આપણે શોધી શકીએ એ વિડીયો બંને જોજો જેથી કરીને તમને આગળના વિડીયો સરળ લાગે હજુ પણ તમે જો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારી લિંક તમારા સુધી ન પહોંચી શકે તો તમે ડાયરેક્ટ અમારા યુટ્યુબનું નોટિફિકેશન તમારા સુધી આવી શકશે તમારા મિત્રોને આ લિંક શેર કરજો લાઈક કરજો અને ક્યાંય ન સમજાય એવી કોઈ આકૃતિ હોય તો એ અમને કોમેન્ટ દ્વારા જણાવજો ત્યાં સુધી તમે આ વિડીયો જોઈને પ્રેક્ટિસ કરજો અને આગળના વિડીયોમાં આપણે નવી રીત સાથે ફરીથી મળીશું નવા લંબચોરસ શોધવાની રીત સાથે ત્યાં સુધી તમે આ વિડીયો જોઈને પ્રેક્ટિસ કરજો આભાર